આઠમા મહિનામાં આવી ગયું કા સાજો ડુંગળી આ હું કેવું લસણ ને ટમેટા અને બટેટા હતા એ પેલા બાફી અને પેલા વઘારી બટેટા પર પેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે તો પાસે વિડીયો માં મળ્યા. કયું સડી જાય એટલે આપણે જીરું નીંગ નાખી દેવાનું છે. તો જો સડી ગયું કયું હવે આપણે નીંગ લઈ નાખી દઈએ જીરું હવે નાખી દઈએ ડુંગળી. આપણી ડુંગળી સડી ગયું લાગે તો આપણે એવું સડી ગઈ તો નાખી ટમેટા બધું સડી જાય પછી આપણે નાખી દેવાના કંટોળા. કંટોળા ચા કઈ પહેલી વાર બનાવી હતી એટલે શું કહેવાય ખેતી દુરીમાં રહી જાઓ અને ફૂલે ફૂલ સપોર્ટ કરજો, કમેન્ટ કરજો કે એવું શાક બને એમ. તમારે કોઈને કંટોળા ચા ખાવું તો અમને કહેજો, હું બનાવી દઈશ. હવે નાખી દઈએ મરચું, આપણે જેટલું આપણે તીખું કરવું હોય એટલું નાખી દેવાનું મરચું. અમે તીખું ખાતા નહીં એટલે થોડુંક તમે નાખી તો આપણે એટલું નાખવાનું છે. વરખા એ મિક્સ કરી નાખીને પછી થોડું ઘણું ખાલી પાણી રેડવાનું, બહુ નાખી રાખવાનું પાણી કારણ કે તેલમાં થોડું ઘણું સડી ગયેલું હોય. હવે નાખી દઈ પાણી આમાં, આપણે જેટલો રહો રાખવો હોય એટલો નાખવાનો. તો અમે થોડું ઊંધું નાખેલું કારણ કે તેલમાં ઘણું ઘણું સડી ગયેલું છે. તો હાલો તાવોથી ઘણી શાકને સડવા દેવું પડશે. તાવોથી હવે વિડીયોમાં પાછા આગળ કંટોળાનું શાક હવે સડી ગયું.
મિત્રો આપણે ગયેલા હતા વાડિયા ને આવીને સીધા આપણે નાવ એ ગયેલા હતા. કાજલ ને કવિતા બે વ્લોગ ઉતારતા હતા તો હું તો મસ્ત મજાનો નાહી લીધો અને હવે આપણે જમવા બે જવાનું છે. તો અહીં જમવાનું આપી દીધેલ છે તો જમવામાં જવા મરે બટેટા વઘારેલા કંટોળાનું શાક. તો દાદા છે ને કવિતા એમ કહેતી હતી કે દાદા 11 રહેલા છે તો એના માટે કે બટેટા આપણે વઘેરા કાં કવિ. તો હાલો હવે મિત્રો આપણે બપોરા કરી લઈએ. તો જો અમારે ખાવાનું કંઈક આવું છે, મસ્તીનો રોટલો છે, અહીં રોટલી છે ને છાશ ને એવું બધું છે. તો અથાણું તો આગળ આવશે. કવિ બેન નિશાળા રજા હે તો નિશાળા કઈ ગયેલા નથી તો છે ને મિત્રો હાલો હવે આપડે ખાઈ લઈએ. તો આથણું એનામાં આવી ગયું સાહેબ ગેલા હતા વાડીએ. હું ગેલો હતો વાડીએ થોડું કામ હતું. કંટોલા નું શાક સુપર બીનો અમે કવિ તો કંટ્રોલાનું શાક નહીં થાય આમ કડવું લાગે એમ. હા ઘરની પેશુલ થાય એકદમ ખાટી મીઠી મજા આવે રાખે. તો જમીન મળ્યા તે જમીન મળશું પાછા છે ને મિત્રો મસ્તીનો આપણે જમીન લીધા બપોરનું કાંઈ કહ્યું. તો વિડીયો આવ્યા આપણે પૂરો કરી દઈએ ને નવો વિડીયો જોવો હોય આપણો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા નવા વ્લોગમાં. બધાને જય માતાજી. કાં કહ્યું જય માતાજી જય બાબા. બાય બાય.